નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત ની અંદર આપણો પ્રશ્ન નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ એમાં સ્વાધ્યાય 2.2 ની અંદર આપણો છેલ્લો જ આપણો દાખલા નંબર 16 એની અંદર આપણે ગણતરી કરશું. 14 15 અને 16 આ ત્રણ દાખલા થોડા મોટા જ આવે, આપણે એક એક દાખલો એક એક વિડિયો ની અંદર લીધો છે જેથી સમજવામાં સરળતા રહે. તો જોઈએ દાખલા નંબર 16 શું કહે છે. આગળ ગણેલો દાખલો છે, થોડો થોડો ડિફરન્સ છે કે એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતા કે જે જીતે છે એને રૂપિયા 100 તથા વિજયી ન ગણના એટલે કે જે હારે છે તે દરેક સ્પર્ધકને રૂપિયા 25 નો પુરસ્કાર આપવાનું નક્કી કરેલ છે. એટલે કે ઇનામ આપે છે, જે જીતે છે એને 100 રૂપિયા, જે હારી જાય છે એને 25 રૂપિયાનું ઇનામ આપે છે. જો પુરસ્કાર સ્વરૂપે એટલે કે ઇનામ સ્વરૂપે આપવામાં આવે કુલ રકમ 3000 હોય, કુલ રકમ કેટલી 3000, તો કુલ 63 સ્પર્ધકોમાંથી વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા શોધો અને કેટલા વિજેતા થાય છે એ શોધવાનું છે. આપણે કુલ રકમ આપી છે, ઇનામ રકમ કુલ 3000 છે અને 63 ખેલાડીઓ છે, 63 સ્પર્ધકો છે, નિબંધનો ભાગ લે છે 63 વિદ્યાર્થીઓ, એમાંથી કેટલા વિજેતા થાય છે એ આપણે લખવાનું છે. તો સૌથી પહેલા શું કરશું, તો આપણને શોધવાનું શું કીધું છે, જે શોધવાનું કીધું છે એના પર આપણે તારી લઈએ એક્સ. અહીંયા કીધું છે કે વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા, તો આપણે અહીં તારી લઈએ. ધારો કે વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા એક્સ છે. હવે શું કરશું, તો કે વિજયી ન બનનારની પણ સંખ્યા શોધવી પડશે તો જ આપણે કહી શકશું ને. હા, તો એ શોધવા માટે શું કરશું, તો અહીંયા તો એક્સ કરી લીધું છે અને અહીં આપણે જોયું કુલ સ્પર્ધકોની સંખ્યા કેટલી છે 63, તો આપણે લખ્યું કે અહીં કુલ સ્પર્ધકોની સંખ્યા ત્રેસઠ છે, તેથી વિજયી ન બનનાર સ્પર્ધકોની સંખ્યા ચલો કેટલી થશે, તો કુલ સંખ્યા આપણે આપેલી કેટલી 63, એમાંથી વિજયી બનનાર કેટલા છે એક્સ, તો એ બાર કરતા કરી આપણે આનું શું થશે 63 માઇનસ એક્સ થાય. વિજયી ન બનનાર સ્પર્ધકોની સંખ્યા કેટલી થાય, તો કુલ સંખ્યામાંથી વિજેતા સંખ્યા બાદ કરીએ એટલે આપણે વિજયી ન બનનાર સ્પર્ધકોની સંખ્યા મળે. તો આ બંને મળી, ઓકે. હવે શું કરવું પડશે, એની કિંમત લખવું પડશે કે પ્રત્યેક વિજેતાને 100 રૂપિયા અને વિજયી ન બનનાર સ્પર્ધકને 25 રૂપિયા ઇનામ આપવામાં આવે છે. તો વિજયી બનનાર સ્પર્ધકોને વિજયી બનનાર સ્પર્ધકોને અપાતો પુરસ્કાર અપાતા પુરસ્કારની કિંમત અપાતા પુરસ્કાર શું થશે. તમે કેટલા વિદ્યાર્થીઓ હતા જેટલા એક્સ અને એને કેટલું જમા કરે 100, તો 100 ગુણ્યા એક્સ, તો શું થઈ જશે 100 એક્સ આવું થશે. હા ચલો, વિજય ન બનનારને ઓકે અહીં લખી કે વિજય ન બનનાર સ્પર્ધકોને
પપાતા પુરસ્કારની કિંમત પુરસ્કાર ની કિંમત ચલો એ કેટલી થશે કેટલી છે 63 માઇનસ એક્સ કેટલા છે 25 રૂપિયા એટલે 25 વડે ગુણવા પડશે એટલે 25 ગુણ્યા 63 માઇનસ એક્સ ચલો આવો અહીંયા શું કરશો તો કે આનો ગુણાકાર 25 ને 63 સાથે પણ અને x સાથે પણ ગુણાકાર થશે 25 ગુણ્યા 63 તો પડશે તો આની સાઈડમાં કઈ લઈએ આપણે 25 ગુણ્યા 63 0 6 5 30 ની 0 અધી 3 6 2 12 12 3 15 5 3 15 નો 5 વડે અધી 1 3 2 6 ને 7 5 7 5 1 15 7 75 ને 15 75 માઈનસ 25 ગુણ્યા x એટલે 25x ઓકે 25 ગુણ્યા 3 એટલે 1575 માઈનસ ના માઈનસ 25 ગુણ્યા x એટલે 25x ઓકે ચલો એ મળી ગયું હવે આપણે અહીંયા કુલ રકમ આપેલી છે કુલ રકમ કઈ છે 3000 તો આપણે લખ્યું કે વિજય બનનાર અને વિજયી બનનાર અને વિજયી ન બનનાર સ્પર્ધક અને કુલ રૂપિયા 3000 અપાય છે એ આપણે રકમ એને કીધું છે કુલ રકમ એને કઈ અપાય છે 3000 રૂપિયા તો હવે શું કરશું આ બંને નો સરવાળો બરાબર શું લખશો 3000 ને અહીંયા થશે 100x વત્તા 1575 માઇનસ 25x 1575 માઇનસ 25x અને એના બરાબર 3000 કારણ કે કુલ રકમ આપણને દીધી છે અને બંનેની આપણે કિંમત શોધી અને કુલ કિંમત આપણે 3000 આપી છે તો બંનેની કિંમત આની સાથે 100x અને વિજય એના બરાબર 1575 માઇનસ 25x એના બરાબર 3000 કુલ રકમ મળે છે ઓકે ચલો તો હવે આગળ પ્લસ 1575 માઇનસ 25x બરાબર 3000 ઓકે ચલો સાદો કાપીએ તો 100x માંથી 25x તો 12 કરશું લાંબો 100x માઇનસ 25x 9 બાય ને 25x ને આગળ લીધા 1575 છે ને આગળ લીધો એટલે પ્લસ છે ને શું થઈ જશે માઇનસ ને 3000 માંથી બાદ કરશે એટલે 3000 માઇનસ 1575 ચલો 100x માઇનસ 25x કેટલા થશે 75x થશે ઓકે આની બાદબાકી કરશું 3000 માંથી 1575 બાદ કરવાના છે તો 3000 માઇનસ 1575 ઓકે ચલો આની અંદર 9 9 અને 2 ચલો બાદબાકી કરીએ તો 10 માંથી 5 જાય તો 5 9 માંથી 7 જાય તો 2 9 માંથી 5 જાય તો 4 2 માંથી 1 જાય તો 1 કેટલા આવશે 1425 અહીંયા આપણે લખ્યું 1425 ઓકે ચલો હવે તો કે આપણે x ની કિંમત શોધવાની છે કારણ કે આપણે વિજેતા ઘણા સ્પર્ધકોની સંખ્યા શું છે x સારી છે આમ શોધવાનું પણ શું છે તો વિજેતા ઘણા સ્પર્ધકની સંખ્યા તો આપણે x શોધી લઈએ દાખલા મળી જાય x શોધવા માટે શું કરશું 75 ને આપણે લઈએ તો ભાગ કરી દઈએ તો x બરાબર 1425 છેદમાં 75 ચલો 75 વડે ભાગાકાર કરશું 1425 નો ઓકે 1425 ભાગ્યા 75 ચલો 75 ને 75 પેલા તરફ 70 ને 70 140 ને 10 એટલે 150 ને 2 વડે ભાગ કરીએ તો આ છે 142 છે 3 અંક લઈએ આપણે પેલા તો 142 છે 142 તમને કેવા થશે વધી જશે એટલે આપણે પેલા ભાગ કરશું ખાલી 75 તો 75 ટકા 75 142 માઇનસ 75 કરશું અહીંયા 12 અહીંયા 3 ભાગની આવે એટલે અહીંયા
અને 13 માંથી 7 અને 6 એટલે 67 વધશે કેટલા વધશે 67 અને નીચે 5 ઉતારી ઓકે ચલો હવે 675 તો 675 સુધી જવું છે આપણે તો 75 નો ભાગ કરવો પડશે તો 2 થી ભાગ લે એક તો 5 છે એટલે 5 ભાગ કરે તો 5 ને 5 એટલે 25 એટલે 5 એટલે 5 છે એટલે 5 40 સકે અને બીજો તો કે 9 એ 40 સકે 9 5 45 એટલે મોટી સંખ્યા છે એટલે આપણે સુધી ભાગ લે તો 5 9 એ જો 5 એ ચાલે તો શું આવે એટલે અત્યારે 0 0 0 તો અહીંયા આપણે આ છેદ કરીએ અને x ની કિંમત આપણે શું મળશે 9 એટલે અહીંયા કેટલા આવશે 9 વધશે એટલે કે 75 ગુણ્યા 9 કરીએ એટલે આપણે જવાબ શું મળે 1425 તો અહીંયા x ની કિંમત આપણને કેટલી મળશે 19 આ જવાબ આવશે 9 ને 19 આવશે એટલે 75 ગુણ્યા 19 એટલે આપણે જવાબ 1425 એટલે કે x બરાબર આપણને શું મળશે 19 આ છે આપણો જવાબ તો આપણને ખબર પડી કે વિજયી બનનાર સ્પર્ધકો કેટલા છે એની સંખ્યા તો કે 19 થશે ઓકે તો આપણે છેલ્લે લખ્યું કે આ વિજયી બનનાર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય 2.2 છે એ પૂર્ણ થાય છે આજે આપણે અહીંયા એક દાખલા સુધી રાખીએ છીએ હવે નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે સ્વાધ્યાય 2.3 જે છે એના દાખલાઓ ગણશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર થેન્ક યુ આભાર